પોતાને કંટ્રોલમાં લાવવા માટે ઘણી બધી વસ્તુ જે આપણે એબ્સોર્બ કરી છે અંદર, એને બહાર કાઢવી જરૂરી છે. હવે એને આપ બહાર કઈ રીતે કાઢો? તો સૌથી પહેલા તો એવા એવા તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો જેમાં તમારે જોર થાય, એટલે લાઈક ટેનિસ છે, રાઈટ, જોગિંગ છે, પછી આપ ટ્રેડમિલ પર ચાલો અથવા સાયકલિંગ કરો, એવી વસ્તુ જેમાં તમારી એનર્જી તમે બહાર કાઢી શકો, રાઈટ. તો શું થશે કે જે તમે એબ્સોર્બ કર્યું હતું, યુ નો, એઝ અ હ્યુમન બિંગ, કે ભાઈ મને ત્યારે ગુસ્સો કરવો હતો, મને ત્યારે રિએક્ટ કરવું હતું પણ મેં ન કર્યું, એટલે યુ આર એકચ્યુઅલી ગોઈંગ અગેન્સ્ટ યોર ઓન એક્શન્સ, યોર ઓન ફિલિંગ્સ, એટલે તમે તમારી ફિલિંગ્સ દબાવી, એટલે એને બહાર કાઢવા માટે કોઈક સોર્સ જોઈએ. એટલે એક સોર્સ છે કે આપ ફિઝિકલ એક્ટિવિટી કરો, આપ ચાલો, આપ જોગિંગ કરો. બીજો સોર્સ છે કે તમારી જે હેબિટ્સ છે, જે હોબીઝ છે, રાઈટ, એને તમે પરસ્યુ કરો કે જેમાં તમે તમારા કંટ્રોલમાં વસ્તુઓ આવે છે. ફોર એક્ઝામ્પલ પેઇન્ટિંગ, તો એ જયારે માણસ પેઇન્ટ કરે છે તો ઘણું બધું એક્સપ્રેસ કરે છે, તો જયારે એક્સપ્રેસ થાય છે તો એનો જે સ્ટ્રેસ છે, એની જે એન્ઝાયટી છે, એની જે ફિલિંગ્સ છે, એની જે નેગેટિવ એનર્જી છે, એ બધું બહાર કાઢી અને એના પેઇન્ટિંગમાં આવે છે, પેઇન્ટિંગમાં આવે છે પોઝિટિવ એનર્જી ને રૂપ. યસ. ઓર છે ગાર્ડનિંગ, જો આપને ગાર્ડનિંગ ગમતું હોય તો તમારી સામે જે પૌધો ઉગી રહ્યો છે, રાઈટ, તો તમને એવું લાગે છે કે સિચ્યુએશન મારા કંટ્રોલમાં છે, રાઈટ. તો જયારે તમે વર્કિંગ અવર્સમાં 9 to 6 કે 9 to 7 આ બાર છો, ત્યારે આવું બધું જે તમે યુ નો ઇમોશનલ આઈક્યુ, મેન્ટલ આઈક્યુ, લોજિકલ આઈક્યુ ને જયારે પ્રેક્ટિસ કરો છો ને તમે પોતે સ્ટ્રોંગ, ઇમોશનલી સ્ટ્રોંગ સામે આવો છો, મેન્ટલી સ્ટ્રોંગ સામે આવો છો, ત્યારે બધું આપ અંદર લો છો. એટ ધ સેમ ટાઈમ જયારે આપનો ફ્રી ટાઈમ છે, લાઈક વીકેન્ડ છે કે અર્લી મોર્નિંગ છે કે લેટ ઇવનિંગ છે, તો આપ આ બધી પ્રવૃત્તિઓ કરો, તો ત્યારે ધેર ઇઝ અ બેલેન્સ વિચ ઇઝ મેન્ટેન્ડ.